बुक नी अंदर कई रीते दौरवी बुक नी अंदर दौरी ने तमने समझावीश जाते जोड़े छे तमारे एक कोण मापक राखवानुं छे एक परिकर राखवानुं छे एक स्केल एक पेन्सिल रचना ना मुद्दा लखवा माटे आपणे पेन बराबर छे। तो आज नी जे रचनाओ छे आपणे कोण मापक नी मदद थी पण दोरीशुं अने कोण मापक नी मदद सिवाय पण दोरीशुं। रचना नी अंदर आपणे आजे छे विविध प्रकारना विविध मापना खूणाओ दोरवाना छे। तो ए खूणाओ कई रीते दोराय ए तमारे व्यवस्थित ध्यान आपीने समजवानुं छे। स्वाध्याय 14.6 नो जे पहेलो दाखलो छे एम आपणे जोईए तो 75 डिग्री ना मापनो खूणो पी क्यू आर दोरवानुं कीधुं छे અને પછી છે એના સમમિતિની રેખા દોરવાની છે। તો સૌ પ્રથમ છે આપણે 75 ડિગ્રીના માપનો ખૂણો પી ક્યુ આર દોરીશું। હવે પી ક્યુ આર ખૂણો છે અહીંયા આપણે કોણ માપકની મદદથી દોરવાનો નથી, તો જ્યારે સ્કેલની મદદથી દોરવાનો હોય તો સૌ પ્રથમ છે આપણે કોઈ પણ એક બિંદુ લઈ લઈએ અને બિંદુને ધ્યાનમાં રાખીને પછી આગળ છે આપણે ખૂણાની રચના કરીશું। જોઈએ અહીંયા એક બિંદુ લઈ લઈએ, બિંદુથી એક હું રેખા દોરી લઉં છું। ચાલો અહીંયા રેખા મેં લીધી રેખા એલ, બિંદુ ને હું નામ આપી દઉં છું બિંદુ ઓ। હવે અહીંયાથી આગળ છે કોઈ પણ હું માપ લઈ લઉં છું, જે માપ લઉં છું એને જાળવી રાખવાનું છે। ધારો કે મેં અહીંયા માપ લઈ લીધું છે, કોઈ પણ તમે માપ લઈ શકો છો, એવું કોઈ નિશ્ચિત છે નહીં કે આટલું જ માપ લેવું એમ। હવે જે માપ લઉં છું એને ધ્યાનમાં રાખી અને હું બંને બાજુ છે એક ચાપ મારીશ, એક ચાપ અહીંયા મારીશ અને બીજી ચાપ છે સામેની બાજુ મારીશ। જોઈએ અહીંયા એક ચાપ મેં આ ખૂણે મારેલી છે અને બીજી ચાપ છે એ અહીંયા મારેલી છે। હવે બંને ચાપ છે એને ધ્યાનમાં લઈ અને એક પછી એક હું પહેલાં આ બિંદુ ઉપર રાખીશ કેન્દ્રને અને અહીંયા એક ચાપ મારવામાં આવશે। હવે છે એ તમે માપ છે એ બદલી શકો છો, અહીંયા અડધાથી વધારે કરી નાખો તો એક ચાપ લાગશે અહીંયા, પછી આ બિંદુને ધ્યાનમાં રાખી અને બીજી ચાપ લાગશે અહીંયા। હવે બંને ચાપ જ્યાં ભેગી થાય છે ત્યાં હું લાઈન દોરી નાખું એ બિંદુમાંથી પસાર થતી। જો આ કેટલો મળી ગયો આપણને, આ મળી ગયો આપણને 90 ના માપનો ખૂણો મળી ગયો। અહીંયા બિંદુ 90 નામ આપી દો બિંદુ એ। હવે 90 ના માપનો ખૂણો મળી ગયા પછી આપણે છે 75 ના માપનો ખૂણો દોરવાનો છે। તો અહીંયાથી છે એ આપણે 90 પછી 60નો ખૂણો 60ના ખૂણાની રચના કરશું। સીધો છે આપણને 75 ડિગ્રીના માપનો ખૂણો નહીં મળે, તો શું કરીશું હવે 60નો ખૂણો રચવા માટે આપણે છે એ બંને બિંદુઓને વારાફરતી ધ્યાનમાં લઈશું। અહીંયા પહેલાં જે અહીંયા નામ આપી દઉં, અહીંયા બિંદુનું નામ આપી દઉં બિંદુ ક્યુ। ચાલો બંને ચાપ દોર્યા પછી છે આપણે છે એક સંપૂર્ણ માપનો છે એ એક અહીંયા અર્ધ વર્તુળ દોરી નાખ્યા। ચાલો જેટલું માપ લીધું હતું એટલું જ માપ ફરી વાર લઈ અને હું પાછું છે એ એક અર્ધ વર્તુળની રચના અહીંયા કરી નાખું। અર્ધવર્તુળની રચના કર્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો કે મેં એક અર્ધવર્તુળ બનાવી નાખ્યું। આની રચના બાદ છે આપણે 60ના માપનો ખૂણો દોરવાનો છે। હવે 60ના માપનો ખૂણો દોરવા માટે સૌ પ્રથમ તો એક બિંદુ અહીંયા લેવામાં આવશે અને અહીંયા એક ચાપ મારીશું। હવે આ ચાપ જ્યાં છેદે છે ત્યાંથી હું એનું માપ લઉં તો એ માપ કેટલું મળશે મને, 60ના માપનો ખૂણો મળશે। ચાલો અહીંયા આ બિંદુમાંથી રેખા પસાર કરું તો આ ખૂણોનું માપ થશે 60। 60ના માપનો આપણને ખૂણો મળી ગયો। હવે છે આપણે 75ના માપનો ખૂણો દોરવાનો છે। હવે આ છે 60, આ ખૂણો છે 90નો, તો 60 અને 90નો બંનેનો લંબ દ્વિભાજક દોરીએ તો આપણને શું મળી જશે, 75ના માપનો ખૂણો મળી જશે। હવે લંબ દ્વિભાજક દોરવા માટે સૌ પ્રથમ તો એકવાર અહીંયા કેન્દ્રમાં રાખીને ચાપ મારીશું, અહીંયા એકવાર છે આ બિંદુને ધ્યાનમાં રાખીને ચાપ મારીશું। બંને બિંદુને ધ્યાનમાં રાખી ચાપ મારી દીધી, હવે ફરીથી એ ચાપમાંથી છે એક રેખા આપણે દોરી લઈએ, આ રેખા દોરી નાખી। હવે આ રેખાનું માપ કેટલું થયું, 75ના માપનું આપણને પી ક્યુ આર મળી ગયો, તો અહીંયા નામ આપી દઈશું આપણે પી, અહીંયા છે ક્યુ અને અહીંયા પી ઓ અને ક્યુ નામ આપી દઈશું, અહીંયા પી ઓ અને ક્યુ, અહીંયા પી ક્યુ આર છે તો અહીંયા આપણે ક્યુ નામ આપી દઈશું અને અહીંયા છે આર નામ આપી દઈએ,
એટલે કે આપણને 75 ના માપનો પી ક્યુ અને આર છે એ મળી ગયો. આ ખૂણાનું માપ કેટલું થશે? 75 ડિગ્રી. પછી આગળ જો પ્રશ્ન એમ પૂછવામાં આવ્યો છે કે તો તેની સમમિતિની રેખા દોરો. હવે આ જે 75 છે એને સમમિતિની રેખા લઈને કે બે સરખા ભાગ કરવાના છે. તો ફરીથી એ જ પ્રક્રિયા શું કરશું, એકવાર આ ખૂણાને અને એકવાર આ ખૂણાને ધ્યાનમાં રાખી અને આપણે ચાપ મારી દેવાની. એક ચાપ અહીંયા, બીજી વાર આ બિંદુને ધ્યાનમાં રાખીને બીજી ચાપ. ચાલો, અને જ્યાંથી બિંદુમાંથી છેદે છે તો એમાંથી આપણે બિંદુ પસાર કરી લઈએ. આ શું થશે? આ છે આપણે સમમિતિની રેખા થશે. હવે ગયા પીઢીની અંદર છે આપણે કાટકોણની વાત કરી હતી કે કાટકોણ અહીંયા આપણે કોણ દ્વિભાજક છે એને અહીંયા રાખીએ, વચ્ચે કોણ માપકને વચ્ચે રાખીએ અને જોઈએ. ચલો, બધા ખૂણા સરખા છે તો પહેલો ખૂણો આપણે કેટલાનો દોર્યો હતો? 90નો. તો અહીંયા મને 90નો ખૂણો મળી ગયો છે. બીજો ખૂણો કેટલાનો થયો? તો કે બીજો ખૂણો 60નો દોર્યો, તો અહીંયા 60નો. પછી આ જે ખૂણો આપણે 75ના માપનો દોર્યો તો અહીંયા 70, અહીંયા 80 અને એની વચ્ચે છે એટલે 75, બરાબર છે. અને જે છેલ્લું આપણને મળ્યું છે આપણા માટેનું સમમિતિની રેખા આવે જે છે, એ સમમિતિની રેખા જોઈએ તો એ આપણને કેટલી મળે છે? સમમિતિની રેખા છે એ 35 ડિગ્રી સેલ્સિયસ આપણને મળે છે. એ શું થઈ જશે? આપણી સમમિતિની રેખા 35થી થોડુંક વધારે. તો અહીંયા આપણે આકૃતિ પૂર્ણ થઈ ગઈ. સૌ પ્રથમ છે 90નો ખૂણો રેચો, પછી આપણે એક અર્ધવર્તુળ આખું દોરી નાખ્યું, ત્યારબાદ એનો લંબ દ્વિભાજક લઈ અહીંયા જે છે મેં 60નો ખૂણો રેચો, 60 અને 90નો લંબ દ્વિભાજક એટલે 75નો ખૂણો રેચો. પછી એની સમમિતિ એટલે ફરીથી એકવાર લંબ દ્વિભાજક, તો આ બંનેનો લંબ દ્વિભાજક લીધો તો મને શું મળી ગઈ? એ આકૃતિની સમમિતિની રેખા મળી ગઈ. હવે એના રચનાના પગલાં લખતા જઈએ તો આપણે આની અંદર શું કર્યું? તો કે સૌથી પહેલું કામ કર્યું આપણે, આ રેખા એલ હતી તો એલ પર બિંદુ, એલ પર અહીંયા ક્યુ બિંદુ છે, તો એલ પર ક્યુ બિંદુએ માપપટ્ટી અને પરિકરની મદદથી અહીંયા આપણે ક્યુ બિંદુ લીધું, તો કયો ખૂણો રહેજો? એ ક્યુ અને આર, તો ખૂણો એ ક્યુ આર બરાબર કેટલો થયો? 90 ડિગ્રી. રચો, ચાલો પહેલું સ્ટેપ પૂરું. પછી એના પછી શું કર્યું? તો 90 ડિગ્રીનો ખૂણો થઈ ગયા પછી આપણે 60 ડિગ્રીનો ખૂણો રેચો થયો, તો હવે છે એ બીજું કામ કર્યું, માપપટ્ટી અને પરિકર એની મદદથી છે આપણે કયો ખૂણો રેચો? આ જે ખૂણાનું માપ હતું આ માપ કેટલું થાય છે? અહીંયા આ જે માપ આવે છે એ થાય છે આપણું 60 ડિગ્રી. તો અહીંયા આપણે કોઈ પણ નામ આપી દઈએ, ધારો કે હું નામ આપી દઉં છું સી બરાબર, તો સી એ મદદથી ખૂણો સી ક્યુ આર બરાબર 60 ડિગ્રી. રચો, હવે 90 ડિગ્રી આવી ગયો, 60 ડિગ્રી આવી ગયો, પછી શું કર્યું? બંનેનો લંબ દ્વિભાજક લીધો આપણે, તો હવે ખૂણો એ ક્યુ આર એનો લંબ દ્વિભાજક આપણે શું રહીશું? અહીંયા ક્યુ અને પી, ક્યુ પી. રચો, હવે રચના થઈ ગઈ. હવે ક્યુ પી રચીએ તો એનું માપ કેટલું થઈ જાય છે? કુલ 60 હતું, એમાંથી લંબ દ્વિભાજક રહી ગયો 60 અને 90, વચ્ચેનો ગાળો 30નો હોય, 30ના પણ બે ભાગ કરી નાખ્યા તો એ ખૂણો આપણને કેટલો મળશે? પી ક્યુ સી બરાબર 15 ડિગ્રી થાય, બરાબર છે. 60 30ના બે ભાગ કરીએ આપણે તો 30 અને 2 ભાગ કરીએ તો કેટલા વચ્ચે? 15 આપણને મળે. હવે આની મદદથી ને હવે ખૂણો જે આપણે પી ક્યુ આર જોતો હતો, ખૂણો પી ક્યુ આર બરાબર કયું કયું માપ થાય છે? તો કે પી ક્યુ આર બરાબર પહેલાં તો છે સી પી ક્યુ સી, ખૂણો પી ક્યુ સી વત્તા સી ક્યુ આર, સી ક્યુ આર. હવે પી ક્યુ સી આપણે કેટલો લીધો અહીંયા? 15 ડિગ્રી. સી ક્યુ આર કેટલો લીધો છે? 60 ડિગ્રી. 15 ને 60 કેટલો થયો? 75 ડિગ્રી થઈ ગયો. એટલે કે આપણને 75ના માપનો ત્રિકોણ જે ખૂણો આપણને કીધો તો એ મળી ગયો. અને છેલ્લું સ્ટેપ સમમિતિની રેખા દોરવાની હતી, તો આપણે લંબ દ્વિભાજક રહેજો, ખૂણા પી ક્યુ આર નો લંબ દ્વિભાજક, એનો દ્વિભાજક અહીંયા પી ક્યુ આર લંબ દ્વિભાજક રહેજો, અહીંયા હું નામ આપી દઉં છું એમ.
तो लंब द्विभाजक रेखा क्यू एन रचो। तो शू थ रेखा क्यू एम छे ए खूणा पी क्यू आर नी सम्मिति नी रेखा थाय। बराबर, बन्ने प्रश्नों ना उत्तर मेळवी लीधा। सर्वप्रथम 75 मापनो खूणो पण रची लीधो अने त्यारबाद सम्मितिनी रेखा पण मेळवी लीधी। तो दाखलो पहेलो छे ए आपणे फक्त परिकर અને સ્કેલ વડે છે એ આપણે 75 માપનો ખૂણો રચવાનો છે। ચલણ 25 નો જે બીજો દાખલો છે એની રકમ જોઈએ તો 147 માપનો આપણે ખૂણો રચવાનો છે। હવે આ ખૂણો છે એ આપણે કોણમાપકની મદદથી રચીશું। કોણમાપક, પરિકર અને સ્કેલની મદદથી છે એ ખૂણાની રચના કરીશું। તો સૌ પ્રથમ પહેલું કામ છે એ આપણે કોઈ પણ એક રેખા દોરી લઈએ। અહીંયા હું એક રેખા દોરી લઉં છું, ધારો કે રેખા દોરું છું એ બી। एक मैं रेखा दौरी लीधी, रेखा नु नाम आपी दीधु अहीं बिंदु ए अहीं बिंदु बी एटले के रेखा ए बी। रचना पगला आपणे लखता जाइए जोड़े जोड़े। तो रचना पगला पहलू स्टेप शुं करवुं आपणे छे तो अहीं सौथी पहलू काम छे आपणे किरण ए बी दोरो। चलो किरण ए बी दौरी लीधुं। હવે છે એ આપણને 147 માપ કીધું છે। હવે 147 માપ કઈ રીતે લેવાનું? કોણ માપક હોય તો કોણ માપકની જે આ નીચેની લાઈન છે એને આપણે જે રેખા દોરી છે એના ઉપર રાખી દઈએ। બરાબર, એની વચ્ચે એક પોઈન્ટ આપેલો છે એકદમ વચ્ચે અહીંયા। તો આ જે પોઈન્ટ છે અહીંયા તમે જોઈ શકો છો, આ પોઈન્ટને છે એ તમારે અહીંયા આપણે જે બિંદુ દોરવામાં આવેલું છે બિંદુ ઉપર રાખવાનું છે અને આ જે લાઈન છે એને આપણે આ કિરણ ઉપર મૂકી દેવાની છે। તો અહીંયા એ બિંદુ અને આ લાઈન જો હવે 147 માપ કીધું છે તો આપણે જોતા જઈએ અહીંયાથી। અહીંયાથી શરૂઆત ક્યાંથી થાય? 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90। અહીંયા શું થશે? 90 નો ખૂણો બનશે આપણે છે એ દોરવાનો છે 147। તો હજી આગળ આપણે વધીએ તો 110, 120, 130, 140। 40 પછી કેટલા? 7 એકમ, 1, 2, 3, 4, 5, 6 અને 7। જ્યાં 7 આવતા હોય ત્યાં હું બિંદુ દર્શાવી દઉં। હવે અહીંયા શું થઈ ગયું આપણે આ 147, હવે સ્કેલની મદદથી છે એ હું એ રેખાને જોડી દેવાની એથી, અહીંયા એથી આ બિંદુને જોડી દઈએ। આ શું થઈ ગઈ? ચાલો આને ધારો કે નામ આપી દઉં છું હું બી। આપણે બીજું કામ શું કર્યું છે અહીંયા? બીજી રચના છે એ આપણે કોણ માપક લીધો અને કોણ માપકની મદદથી 147 નો ખૂણો રેચો। કોણ માપકની મદદથી ખૂણો ડી એ અને બી, ખૂણો ડી એ બી બરાબર 147 ડિગ્રી રચો। હવે ખૂણો તો રચાઈ ગયો, પછી એક કામ થઈ ગયું બીજું છે તેના દ્વિભાજકની રચના કરો। હવે દ્વિભાજકની રચના કરવી એટલે તેના છે એ આપણે બે ભાગ પાડવાના છે। ડી એ બી નો એવો અહીંયા રચના કરવાની છે કે જે ખૂણાના કેટલા ભાગ પડે? બે સરખા ભાગ પડે। તો આ પરિકરની મદદથી કોઈ પણ ત્રિજ્યા લઈ લઈએ। ત્રિજ્યા લીધા બાદ છે આપણે અહીંયા એક ચાપ મારી દઈએ। ચાપ કેવી મારવાની છે? આ જે પોઈન્ટર છે એને બિંદુ એ ઉપર રાખવાનું છે અને બંને રેખાઓ આવી જાય એવી રીતે એક ત્રિજ્યા દોરવાની છે। ચાલો ચાપ લાગી ગઈ અહીંયા। હવે આ બિંદુ એ, અહીંયા કોઈ પણ બિંદુનું નામ આપી દો, અહીંયા એક્સ અહીંયા સ્પર્શે ને અને અહીંયા સ્પર્શે છે ને નામ આપી દઈએ વાય। બરાબર, કોઈ પણ એક બિંદુ લઈ લીધું એક્સ અને વાય। હવે અહીંયા આપણે શું કર્યું છે તો કે પરિકર વડે અનુકૂળ ત્રિજ્યા, તમે કોઈ પણ ત્રિજ્યા લઈ શકો છો, અનુકૂળ ત્રિજ્યા લઈ એક ચાપ દોરી આ આપણે રચના કરી ચાપની વાય અને એક્સ અહીંયા જે ચાપ મારી, બરાબર કોઈ પણ ત્રિજ્યા લઈને એક ચાપ મારવાની છે। હવે એ શું કરે છે? જે આ ચાપ જે છે ખૂણા ડી એ બી ને ડી એ બી ના ભુજ, ભુજ એટલે કે એની બાજુ, કઈ બાજુ? તો કે એ બી બાજુ છે એને ક્યાં છે? જે એક્સ માં, ભુજ એ બી ને એક્સ માં, અહીંયા એક્સ માં અને ભુજ એ ડી ને,
भुज ए बी ने क्या छेदे छे? वाय मा छेदे। चौथो पगलू छे, अर्धा थी वधारे त्रिज्या लई अने केन्द्र एक्स ने चाप मारवानी छे। आपणे हवे जोई लईए एक्स अने वाय नुं अर्धा थी वधारे आपणे त्रिज्या लेवानी छे। अहींया हती, एनाथी थोड़ी वधारे लई लउं। चालो हवे त्रिज्या थी ने वधारे चाप लई अने पछी मारे एक्स ने केन्द्र राखीने एक चाप मारवानी छे। पछी बीजुं काम शुं करवानुं छे? एवी ज रीते वाय ने केन्द्र राखीने चाप मारवानी छे। सौ प्रथम शू कर एक्स ने ध्यान में रखो एक चाप दौरी, पीछे वाय ने ध्यान में रखो बीजी चाप दौरी। त्रिज्या के लिए रखवा तो ए एक्स अथवा तो ए वाय नु मप है एना थोड़ी वधारे। शू कर अपने मप के लाइछ एक्स वाय तो एक्स वाय अर्ध करता वधारे माप वधारे माप वधारे त्रिज्या अने केन्द्र कीधु लीधु केन्द्र अहीं जे छे एक्स लई अने आ जे चाप छे एनी रचना करी। एवी ज रीते बीजी वार कोने केन्द्र लीधुं? वाय ने। तो बस एज लेवानो ते ज त्रिज्या साथे, त्रिज्यानी अंदर कोई फेरफार करवानो नथी, ते ज त्रिज्या लई अने केन्द्र। हवे केन्द्र कयुं लेवानुं छे? केन्द्र वाय। तो केन्द्र वाय लई अगाउना चाप ने अहीं जे चाप दोर्यो हतो ये चाप ने छेद तो चाप दोरवानो छे। चाप दोरो बराबर माप लीधो, पछी अहींया जे पहेलो चाप दोर्यो तो आ चाप छे अने छेदे एवो चाप अहींया आपणे बीजो दोरी नाख्यो। हवे बंने चाप थई गया, बंने चाप ज्यां छेदे छे एने आपणे नाम आपी दईए, बंने चापना छेद बिंदुने सी नाम आपी दईए। आ जे छेद बिंदु छे एनी वात छे, छेद बिंदુને સી કહો અને એ સી રચવાનો છે। હવે સી કહી દીધી, હવે આપણે માપ આપી દઈએ અહીંયા સી। હવે એ ને ધ્યાનમાં રાખી અને જોઈએ એ સી ની રચના કરી નાખીએ। આ થઈ ગઈ એ સી ની રચના, મળી ગયો આપણને લંબ દ્વિભાજક। તો આ જે એ સી છે એ શું થયો? ડી એ બી નો લંબ દ્વિભાજક થાય। અહીં કિરણ એ અને સી એ ખૂણા ડી એ બી નો દ્વિભાજક છે, બરાબર છે। 147 ના માપનો ખૂણો પણ મળી ગયો અને એનો દ્વિભાજક પણ આપણે દોરી દેખો। એના પછીનો જે ત્રીજો દાખલો છે એની અંદર એક કાટખૂણો દોરવાનો છે। કાટખૂણો એટલે 90 ના માપનો આપણે ખૂણો દોરવાનો છે, પરિકર છે અને સ્કેલનો ઉપયોગ કરીને। તો જ્યારે 90 ના માપનો ખૂણો દોરવાનો હોય તો સાવ સરળ છે। સૌથી પહેલાં તો કોઈ પણ એક આપણે છે એક કિરણ અથવા તો એક અહીંયા રેખા દોરી લઈએ, એ રેખાનું એક નામ આપી દઈએ એલ। અહીંયા હું એક ઊભી લાઈન દોરું છું અને એને નામ આપી દઉં છું એલ। રેખાને નામ આપી દીધું એલ। તો સૌ પ્રથમ આપણે પગલા લખતા જઈએ, પહેલું કામ શું કર્યું? તો કે રેખા એલ દોરો। રેખા એલ દોર્યા બાદ એના ઉપર કોઈ પણ એક બિંદુ ઓ આપણે લઈ લઈએ, તો ઓ અંકિત કરો। અહીંયા રેખા એલ છે એના ઉપર છે હું કોઈ એક બિંદુ છે અહીંયા ઓ છે એ લઈ લઉં છું, અહીંયા બિંદુ છે ઓ। હવે ઓ બિંદુ મળી ગયા બાદ હવે આગળ શું કરવાનું છે? તો અનુકૂળ ત્રિજ્યા લઈને કોઈ પણ ત્રિજ્યા લેવાની છે, અહીંયા આપણે ત્રિજ્યા લઈએ અને ઓ ને કેન્દ્ર લેવાનું છે અને એક આખી ચાપ દોરવાની છે। કેવી રીતે? તો પોઈન્ટરને છે એ ઓ ઉપર રાખવાનો છે અને આખે આખી એક ચાપ દોરવાની છે, અહીંયા રેખા એલ ને સ્પર્શે એવી ચાપ દોરવાની છે। અહીંયા શું થયું કે આપણને એક ચાપ મળી ગઈ। શું કર્યું? અહીંયા રેખા એલ ઉપર ઓ બિંદુ લીધો અને ઓ બિંદુને કેન્દ્ર રાખી અને આ ચાપની રચના કરી છે। તો બીજું કામ શું કર્યું? આપણે ઓ ને કેન્દ્ર લીધું અને ચાપ દોરી, હવે જ્યાં એ સ્પર્શે છે એને નામ આપી દઈએ, આને નામ આપી દઈએ એ, આને નામ આપી દઈએ પી। તો બીજું કામ પડે, તો અનુકૂળ ત્રિજ્યા લઈ, કોઈ પણ ત્રિજ્યા લઈ શકો છો, કોઈ નિશ્ચિત ત્રિજ્યા છે નહીં, એટલે કે અનુકૂળ ત્રિજ્યા અને ઓ કેન્દ્ર, કેન્દ્ર કયું લીધું છે? ઓ ને કેન્દ્રનું ખાસ ધ્યાન રાખવાનું છે, કેન્દ્ર લઈએ છીએ અને કેન્દ્ર લઈ એક ચાપ દોરી આપણે।
હવે ચાપ રેખાખંડ એલ ને બે જગ્યાએ સ્પર્શે છે, ક્યાં ક્યાં? જે રેખા એલ ને એક બિંદુનું નામ આપ્યું આપણે એ, અને બીજા બિંદુનું નામ આપ્યું આપણે પી, પી બિંદુમાં છેદે, બરાબર છે? એના પછીનું શું કરીશું હવે આપણે આગળ? હવે જે છે એ આપણે કોઈ પણ માપ લઈ લેવાનું છે, આ ત્રિજ્યા છે એટલી ને એટલી રાખવાની છે, અને એને છેદ તો ત્રિજ્યાની અંદર કોઈ ફેરફાર કરવાનો નથી, જોઈ લેવાનું. હાલો રેડી જ છે. હવે એને કેન્દ્ર રાખવાનું છે, અને અહીંયા ચાપને છેદતી અહીંયા એક ચાપ દોરી લેવાની છે. પછી બીજું સામું કામ શું કરવાનું છે? પાછું આને કેન્દ્ર રાખી અને એક બીજી ચાપ દોરવાની છે. શું કર્યું આપણે? ત્રિજ્યાની અંદર કોઈ ફેરફાર નતો કર્યો, જેટલી ત્રિજ્યા છે એટલી જ રાખી, તો એ બિંદુને કેન્દ્ર લીધું અને એક ચાપની રચના કરી. પછી બીજું શું કર્યું? તો કે જ્યાં આ ચાપ હતી ત્યાં પાછું આપણે પરિકર લઈ ગયા, આને કેન્દ્ર રાખ્યો અને આગળ છે એક ત્રીજી ચાપની રચના કરી છે. તો એ ચાપને હું છે અહીંયા નામ આપી દઉં છું. પહેલી ચાપ છે અને એક્સ કહી દઈએ, બીજી ચાપ છે અને વાય કહી દઈએ, અને રચનાના પગલા આપણે લખી નાખીએ. તો કે તે જ ત્રિજ્યા, ત્રિજ્યાની અંદર કોઈ ફેરફાર કર્યો નથી, તે જ ત્રિજ્યા અને કેન્દ્ર કીધું લીધું, કયું લીધું? એ એ કેન્દ્ર લઈ આ ચાપ જે છે, ચાપને છેદતો ચાપ, ચાપ ઉપર બીજું શું કર્યું? આ એક ચાપ હતી એના ઉપર આપણે બીજી ચાપ દોરી, અને એનું નામ શું આપ્યું? એક્સ, એટલે કે જે એક્સ બિંદુમાં છેદે. હવે તો હવે એક્સ ને કેન્દ્ર લઈ અને વાય ઉપર પાછો ચાપ દોર્યો, તો ચોથું હવે તે જ ત્રિજ્યા પાછી, તે જ ત્રિજ્યા અને હવે કેન્દ્ર કોને લીધું? એની જગ્યાએ પેલા એ હતું, હવે કીધું એક્સ ને, એક્સ ને કેન્દ્ર લઈ ચાપ ને છેદતો ચાપ દોરો, અને નામ શું આપ્યું છે આપણે? વાય, તે વાય બિંદુમાં છેદે, અહીંયા વાય બિંદુમાં છેદે છે. ચાલો એટલું કામ થઈ ગયું. હવે છે એક્સ વાય નો અર્ધ કરતા વધારે જ આપણે ત્રિજ્યા લેવાની છે. આનું જે માપ હોય એના માપ તો હતું જ આપણી પાસે, એનાથી થોડીક વધારે, એટલે હું ત્રિજ્યાને થોડીક ખોલી નાખું છું અહીંયા પરિકરને. તો ત્રિજ્યા કેવી થઈ ગઈ? હવે થોડીક વધારે ત્રિજ્યા લઈ અને શું કરવાનું છે? એક્સ કેન્દ્ર લઈ અને એક ચાપ દોરવાનો છે. અહીંયા એક્સ ને કેન્દ્ર લઈશું આપણે અને એક ચાપ હું છે દોરીશ, અડધાથી થોડીક વધારે. એક્સ ને કેન્દ્ર લીધો, અહીંયા છે એક ચાપ દોરી નાખ. ચાલો એક્સ ને થયો. હવે એવી જ રીતે છે એ પાછો કોને કેન્દ્રમાં લેવાનો છે? વાય ને કેન્દ્ર લેવાનો છે અને અહીંયા બીજો ચાપ દોરવાનો છે, બરાબર છે? ઉપર અહીંયા છે આપણે એક બીજો ચાપ દોરીશું, એટલે કુલ છે આપણે કેટલા ચાપ દોરી નાખ્યા? અહીંયા તમે જોઈ શકો છો કે બે ચાપ છે દોરી નાખ્યા છે. હવે ચાપ જે છે એને આપણે છેદતો રેખાખંડ દોરવાનું છે. હવે એ ચાપને છેદતો રેખાખંડ દોરવાનો હોય કઈ રીતે દોરીશું? તો કે સ્કેલની મદદથી ઓને કેન્દ્ર લેશું અને આ જે છે સીધી રેખા જવા દઈશું. આ જે રેખાની રચના થઈ, અહીંયા જે આપણને ખૂણો મળ્યો એ શું મળ્યો? આપણને કાટ ખૂણો મળી ગયો. તો આપણે રચના કઈ કરી? તો હવે એક્સ વાયથી એક્સ વાયના અર્ધ કરતા વધારે વધારે ત્રિજ્યા લઈ આ ચાપ, ત્રિજ્યા લઈ કેન્દ્ર કયું લેવાનું છે? એક્સ લેવાનું છે. પહેલા આપણે એક્સ ને કેન્દ્ર લઈને ચાપ દોર્યો, તો લઈ એક્સ કેન્દ્ર રાખી એક ચાપ દોરો, એક્સ ને કેન્દ્રમાં રાખી અને પેલો ચાપ દોર્યો, પછી બીજો ચાપ. તો કે હવે છે વાય ને ત્રિજ્યા તેટલી જ, તેટલી જ ત્રિજ્યા અને વાય કેન્દ્ર લઈ, વાય કેન્દ્ર લઈ આ ચાપ જે છે પેલો દોર્યો એને છેદતી ચાપ દોરવાની છે. આ ચાપને છેદતો ચાપ દોરો. ચલો બંને ચાપ દોરાઈ ગયા છે. અહીંયા આ જે છે એ પહેલો, અહીંયા જે છે એ બીજો ચાપ દોરાઈ ગયો છે.
હવે તો એ કેટલું થયું, એને બિંદુને અહીંયા જોડી દઈએ અને એક બિંદુને નામ આપી દઈએ, ધારો કે આ બિંદુને હું નામ આપી દઉં છું બી, જ્યાં છેદે છે બિંદુનું નામ છે બી, તો છેદ બિંદુ બી કહો, છેદ બિંદુને બી કહો, તો આપણો ખૂણો કેટલો થયો અહીંયા. હવે બી ઓ અને એ નું માપ કેટલું થાય છે, ખૂણો બી ઓ એ બરાબર 90 ડિગ્રી છે, માપ મળી ગયો આપણને. કાટખૂણો દોરવાનું કીધું હતું તો કાટખૂણોનો અર્થ શું થાય, 90 ડિગ્રી, તો અહીંયા આપણને 90 ડિગ્રીનો ખૂણો મળી ગયો. એનાથી આગળ છે કે દ્વિભાજકની રચના કરવાની છે. હવે દ્વિભાજકની રચના કરવાની હોય તો હવે અહીંયા એક માપ લઈ લેવાનું છે, અહીંયા નામ આપી દઉં હું ડી. હવે એ ડી કરતાં વધારે ત્રિજ્યા, આ એ આ ડી એનાથી થોડીક વધારે ત્રિજ્યા લીધી. એકવાર એને કેન્દ્ર રાખી અને ચાપ મારવાની છે, એકવાર છે ડી ને કેન્દ્ર રાખી અને ચાપ મારવાની છે. હવે જ્યાં ચાપ છેદે છે એમાંથી આપણે શું કરીશું, રેખાખંડ દોરી લઈશું, બરાબર છે. આ રેખાખંડ શું થઈ ગયો, એને નામ આપી દઉં અહીંયા, ધારો કે અહીંયા નામ આપી દઉં છું સી, તો શું થઈ ગયું આપણો. હવે પહેલો તો એ ડી લીધો, એ ડી ના અર્ધ કરતા વધારે ત્રિજ્યા, અર્ધ કરતા વધારે ત્રિજ્યા તથા એ અને ડી એને વારાફરતી કેન્દ્ર લેવાના છે, તથા એ અને ડી કેન્દ્ર લઈ વારાફરતી શું કરી આપણે, અહીંયા ચાપની રચના કરી, વારાફરતી બે ચાપ દોરો જે કે આ બિંદુમાં છેદે છે, સી બિંદુમાં છેદે છે, જે બિંદુ સીમાં છેદે, અને ઓ સીની રચના કરી નાખી, ઓ અને સી, તો શું થાય છે અહીંયા ખૂણ, તો રે કિરણ ઓ સી એ કાટખૂણા બી ઓ એ નો શું થશે, દ્વિભાજક થશે, કાટખૂણા બી ઓ એ નો અહીંયા શું થઈ ગયો, દ્વિભાજક થાય, દ્વિભાજક છે. આવી રીતે છે, સૌ પ્રથમ કાટખૂણો રચો અને પછી છે એના દ્વિભાજકની રચના કરવાની છે. બરાબર છે, શું કર્યું છે, કાટખૂણો લીધો છે, ત્યારબાદ એને ચાપ અહીંયા બીજી ચાપ રચી અને એનો આખો લંબો દ્વિભાજક રચવાનો છે. સાવ સહેલું છે, કાટખૂણો દોરવો એટલે એક કિરણ લેવાની એલ, એના ઉપર છે એક ચાપ દોરી નાખવાની. હવે આ ચાપ દોર્યા પછી એની એ જે ત્રિજ્યા રાખી છે આપણે, અને શું કર્યું તો કે પરિકરની મદદથી અહીંયા એક પહેલી ચાપ મારી, પછી એ કેન્દ્ર રાખી અને પછી શું કર્યું, અહીંયા એક બીજી ચાપ મારી દીધી. બંને ચાપને નામ આપી દીધા એક્સ અને વાય. હવે એક્સ અને વાય લીધા પછી એકવાર એક્સને કેન્દ્રમાં રાખી અને ચાપ મારવાની, પછી છે વાયને કેન્દ્રમાં રાખી અને ચાપ મારવાની, બંને ચાપ મારી દો એટલે તમારો શું થઈ ગયો, કાટકોણ. કાટકોણ દોર્યા પછી એનો લંબ દ્વિભાજક છે, તો એકવાર એને ધ્યાનમાં રાખીને ચાપ મારવાની, એકવાર ડીને કેન્દ્રમાં રાખીને ચાપ મારવાની, ચાપ જ્યાં છેદે ત્યાં આપણે કિરણ દોરી નાખી. આ કિરણ શું કરે છે, એનો દ્વિભાજક છે, તો બી ઓ એ નો દ્વિભાજક શું થશે, ઓ સી. પછીનો દાખલો છે આપણે 153 ડિગ્રીના માપનો ખૂણો દોરવાનો છે. તો ફરીવાર છે એ આપણે કોણ માપકનો ઉપયોગ કરી અને છે એ 153 માપનો ખૂણો દોરીશું. પહેલો તો એક અહીંયા રેખા દોરી લઈએ જેના ઉપર આપણે કોણ માપક રાખી શકીએ. રેખા દોર્યા બાદ હવે એના ઉપર છે બિંદુને ક્યાં રાખવાનું છે, અહીંયા જે રેખા આપેલી છે આ રેખાને મારે લાઈન ઉપર રાખવાની છે. જોઈએ આ રેખા જે છે એને ક્યાં રાખીશું, અહીંયા લાઈન ઉપર ગોઠવવાની છે. આવી રીતે ગોઠવી અને કેટલું માપ છે, 153, તો અહીંયા જવાનું છે 153 સુધી. ચાલો 153 જ્યાં માપ અડે છે તેને જોવાનું છે. અહીંયા બિંદુ લઈ લઈએ, ચાલો આપણને બિંદુ છે આ બિંદુને નામ આપી દઈએ ઓ. ઓ બિંદુને ધ્યાનમાં રાખી
153 ના માપનો આપણે ખૂણો દોર્યો. હવે લાઈન દોરી લઈએ એટલે આપણને અંદાજ આવી જાય કે છે એ માપ કેટલું છે 153. આ ખૂણો જે છે કેટલો થશે 153 નો માપ. હવે એના ચાર સરખા ભાગ કરવાના છે. એનો અર્થ શું થયો કે એના ચાર દ્વિભાજકો આપણે વારાફરતી દોરતું જવાનું છે. તો સૌ પ્રથમ મેં અહીંયા લખી નાખ્યું છે કે 153 ના માપનો ખૂણો આપણે કરી દીધું તો કોણ માપનો ઉપયોગ કરી અને છે એ આપણે 153 અને નામ આપી દઈએ અહીંયા બી ઓ અને એ ત્રિજ્યા લઈ લઈએ આપણે ચોક્કસ એક ખૂણો રાખી. ચાલો અહીંયા ચાપ મારી અહીંયા ચાપ મારી મળી ગયા આપણને બી ઓ અને એ આપણને આપણો ખૂણો મળી ગયો 153 નો. કેટલો છે બી ઓ એ. હવે એનો લંબ દ્વિભાજક રાખવો છે તો અડધા કરતા વધારે ત્રિજ્યા જેવી રીતે આપણે રચીએ છીએ અડધા કરતા વધારે ત્રિજ્યા લઈ એકવાર એને કેન્દ્ર રાખીને ચાપ દોરીશું, બીજી વાર છે બી ને કેન્દ્ર રાખીને ચાપ દોરીશું. એ અહીંયા થઈ જશે બી. જ્યાં છેદે છે ત્યાં શું થશે આપણો પ્રથમ દ્વિભાજક, તો એનો અહીંયા હું દ્વિભાજક દોરી લઉં અને એને નામ આપી દઉં છું ધારો કે સી. તો સૌથી પહેલા શું થશે બી ઓ એ નો ખૂણા બી ઓ એ નો દ્વિભાજક કેટલો આપણે ઓ સી રચો બરાબર છે. અહીંયા બી ઓ અને એ હતો એનો દ્વિભાજક કયો રહેશે ઓ અને સી. હવે એક કેટલા ભાગ પડી ગયા બે ભાગ પડી ગયા આપણે કુલ ચાર ભાગ પાડવાના છે. તો હજે એક ભાગ છે આ બંનેનો પાડીશું બીજો ભાગ છે આ બંનેનો પાડીશું એટલે શું થઈ જશે આપણને આપણે ચાર ભાગ મળી જાય. તો બીજો ભાગ પણ અડધા કરતા વધારે ત્રિજ્યા અને શું કરવાનું છે એકવાર એ ને કેન્દ્ર લેવાનું અને એકવાર સી ને કેન્દ્ર લેવાનું. તો એકવાર એ ને કેન્દ્ર લઈ ચાપ દોરું એકવાર છે સી ને કેન્દ્ર લઈ ચાપ દોરું. જ્યાં ચાપ છે એ એકબીજાને છેદે છે ત્યાં શું દોરી દઈશું એક લાઈન. અહીંયા નામ આપી દઉં હું વાય. તો બીજું કામ તો ખૂણો સી ઓ એ એનો દ્વિભાજક બરાબર અહીંયા આપણે ઓ અને વાય તો કિરણ ઓ વાય રચો બરાબર. હવે કેટલા ભાગ થઈ ગયા એક બે અને ત્રણ હજે એક ભાગ બાકી છે. તો એ છે બી અને સી વચ્ચે આપણે કહીએ ફરી વાર એ જ રીતે જેટલી ત્રિજ્યા હતી એના કરતા થોડીક વધારે ત્રિજ્યા એકવાર સી ને કેન્દ્રમાં રાખીને ચાપ દોરો એકવાર બી ને કેન્દ્રમાં રાખીને ચાપ દોરો. બંને જગ્યાએ છેદે છે એને એમાંથી પસાર થતી એક કિરણ દોરી નાખીએ. અહીંયા કિરણ દોરું હું એનું નામ આપી દઈએ એક્સ બરાબર. થઈ ગયા આપણા એક બે ત્રણ અને ચાર ભાગ. તો ખૂણા બી ઓ એ નો દ્વિભાજ બી ઓ સી નો બી ઓ સી નો દ્વિભાજક કિરણ ઓ એક્સ રચો. કેટલા ભાગ થઈ ગયા આ આપણા 153 ના માપનો ખૂણો બી ઓ એ પછીનો પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ ચારે ચારો ભાગ થઈ ગયા. તો આમ કયા કયા ચાર ભાગ થાય છે કિરણ ઓ એક્સ કિરણ ઓ સી અને કિરણ ઓ વાય વડે ખૂણા બી ઓ એ ના ચાર સરખા ભાગ થાય છે બરાબર છે. શું થઈ ગયું અહીંયા ચારે ચાર સરખા ભાગ થઈ ગયા. એ ઓ વાયનું માપ પણ એટલું થશે આપણે માપ માપી લઈએ તો બધાના માપ કેવા થશે એક સરખા મળે. જોઈએ 153ના ચાર ભાગ કરીએ તો પહેલો ભાગ મળે પછી બીજો ભાગ પછી ત્રીજો ભાગ અને અહીંયા આવે ચોથો ભાગ. ચારે ચાર ભાગોના માપ કેવા આવે સરખા. તો આવી રીતે છે 153ના માપનો ખૂણો દોરી અને એના ચાર સરખા ભાગો આપણે દોરવાના છે. સ્વાધ્યાય 14.6 ના છે આપણે 1-4 દાખલા છે એની અંદર કઈ રીતે વિવિધ પ્રકારના ખૂણાઓ કઈ રીતે દોરવા એ શીખ્યા.
પછી એ ખૂણાઓને લંબ દ્વિભાજક કઈ રીતે દોરી શકાય એ શીખાજે। આના પછીના જે દાખલાઓ છે, જે રચનાઓ છે, એ પણ આવી જ રીતે આપણે કરવાની છે। પરંતુ ત્યાં સુધી, આવતા પીરિયડ સુધી તમારે આજે જે આપણે 1 થી 4 રચનાઓ શીખાજી, એ રચનાઓ ફરીથી એકવાર રફ બુકની અંદર કે તમારે છે એની પ્રેક્ટિસ કરી લેવાની છે। જય ગુરુદેવ।